નમસ્કાર, સ્વાગત છે CN24 ન્યૂઝ સાથે, હું છું રવિ. તો શરૂઆત કરીએ સંજેલીથી. તો સંજેલી નગરમાં 4 દિવસથી વરસાદી માહોલ યથાવત છે, ત્યારે હવામાન વિભાગે 3 દિવસ દરમિયાન રાજ્યમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરી છે. સંજેલીમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવવાથી વરસાદી માહોલ છવાયો હતો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘાનું આગમન થયું હતું અને સંજેલી નગરમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ગાજવીજ સાથે વરસાદની ધોધમાર એન્ટ્રી, વીજળીના કડાકા બળાકા સાથે વરસાદ વરસ્યો હતો. સતત 4 દિવસથી વરસાદ પડતા જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને જનજીવનને માઠી અસર જોવા મળી હતી. છેલ્લા કેટલાય સમયથી સંજેલીમાં ઉકળાટ અને બફારા સાથે ગરમીનું પ્રમાણ જોવા મળતું હતું. ભર ચોમાસામાં ગરમી અનુભવાઈ રહી હતી, જેને લઈ ગ્રામજનો હેરાન પરેશાન બન્યા હતા અને આજે અચાનક વાતાવરણમાં પલટો આવવાથી બફારા અને ઉકળાટથી રાહત અનુભવી હતી. વરસાદ પડતા ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. ખેડૂતોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકો વરસાદની રાહ જોઈ બેઠા હતા. વરસાદના આગમન સાથે જ નાના ભૂલકાઓ દ્વારા વરસાદના પાણીમાં નાહવાની મોજ માણી હતી. વરસાદ પડે એટલે ભૂલકાઓ વરસાદમાં મજા માણવા નીકળી પડતા હોય છે. નગરમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા અને વરસાદી પાણીથી ગટરો ઉભરાતા ગટરના ગંદા પાણીઓ રસ્તાઓ પર નદીઓની જેમ વહેતા થયા હતા. ફરાન પટેલ, CN24 ન્યૂઝ, સંજેલી. હળવદમાં વીજળી પવન સાથે ધોધમાર વરસાદ થયો હતો, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હળવદમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા ત્યારે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વાહન રોડની સાઈડમાં થોભી દેવામાં આવ્યા હતા અને હળવદ તાલુકાના ગામડામાં લાઇટ ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વીજળી એટલી હતી કે આબમાં જાણે લેમ્પ જ ગોઠવ્યા હોય તેવું જોવા મળ્યું હતું. પવનના કારણે કપાસ, બાજરી કે બાગાયતી જેવી ખેતીમાં નુકસાની જોવા મળી હતી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. ઉપેન્દ્ર પરમાર, CN24 ન્યૂઝ, હળવદ. વિરમગામ શહેરમાં ભક્તની અનોખી ભક્તિ જોવા મળી હતી. રામદેવ પીરની નવરાત્રી ચાલી રહી છે ત્યારે એક ભક્ત દ્વારા નવરાત્રી દરમિયાન માત્ર ફરારમાં 500 ગ્રામ તીખા લીલા મરચા ખાય છે. કોઈ પણ વાર તહેવારમાં ઉપવાસની વાત આવે એટલે લોકો અલગ અલગ ફરાર આરોપતા હોય છે. તમે ક્યારેય કોઈને ઉપવાસ દરમિયાન માત્ર ફરાર તીખા લીલા મરચા ખાતા કોઈને કોઈ દિવસ નહીં જોયા હોય? તો આવો વાત કરીએ એવા ભક્તની. હાલ રામદેવ પીરના નવરાત્રી ચાલી રહ્યા છે ત્યારે વિરમગામ શહેરના હાથી તલવાડી વિસ્તારમાં રહેતા આ છે. બારબીજના ધણી રામદેવ પીરના 55 વર્ષીય ભક્ત પૂજાભાઈ મારવાડી પોતાના ઘરે છેલ્લા 21 વર્ષથી બારબીજના ધણી નેજાધારી રામદેવ પીરની પોતાના ઘરે સેવા પૂજા અર્ચના કરે છે. પૂજાભાઈ મારવાડી છેલ્લા 21 વર્ષથી રામદેવ પીરના નવરાત્રી દરમિયાન 10 દિવસ કોઈ પણ અનાજ કે કોઈ ફરાર નહીં લઈ એમાં માત્ર રોજના 500 ગ્રામ તીખા લીલા મરચા ફરાર તરીકે ખાય છે. તેમનું કહેવું છે કે આ તીખા મરચા ખાવાથી મને કોઈ તકલીફ પડતી નથી. ઉપરાંત આ ભક્ત પૂજાભાઈ મારવાડી દર વર્ષે નવરાત્રી દરમિયાન 10 દિવસ પોતાના ઘરની બાજુમાં આવેલ રામદેવ પીરના મંદિરે અખંડ જ્યોતની સામે બેસીને ભક્તિ કરે છે. ત્યારે કહેવાય છે કે શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની સી જરૂર. અને વિરંગામ મારે મંદિર છે રામદેવ પીર બાપાનું, ત્યાં રામદેવ પીરના નોરતામાં અનોખા નોરતા મારા અને રામાપીરના મંદિરમાં 9 દિવસ નોરતામાં લીલા મરચાનું ફરાળ કરવાનું. રોજ 9 દિવસ 500 કિલો મરચા રોજ ડેલી સર્વિસ ખાવાના. અન્નનો દાણો પણ નહીં, કોઈ જાતનો ફ્રૂટ પણ નહીં. અને મરચા મને બહુ પ્રિય વાલા છે. મેં રામદેવીને ધરાવી અને પ્રસાદ તરીકે હું લીલા મરચાનું ફરાળ કરી શકું છું. 20-21 વર્ષથી મરચા ખાય છે તીખા એકલા, ને ઇંગ્લિશ સ્કૂલમાં નોકરી કરે છે. રામાપીને નોરતે બેસે છે ને 10 દિવસ તીખા મરચા ખાય છે. વર્ષોથી રામાપીની કૃપાથી મરચા ખાય છે અને રામાપીની દયાથી મરચા ચાલુ છે, કોરા મરચા જ ખાય. પિયુષ ગજ્જર, CN24 ન્યૂઝ, વિરમગામ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પ્રાંતિજના ગળતેશ્વર રોડ ઉપર આવેલ અર્બટો સિરામિક કંપનીમાં પણ 4થા વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાંતિજ નજીક આવેલ અંબટો સિરામિક ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે વિઘ્નહર્તા ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપન કરવામાં આવ્યું હતું અને સવાર સાંજ દાદાની આરતી ઉતારી વિવિધ ભાવતા ભોજન પ્રસાદ સહિત દાદાની સેવા કરવામાં આવે છે. જ્યારે ગણેશ મહોત્સવને લઈ અંબટો સિરામિક ઇન્ટરનેશનલ કંપની દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણેશ સ્તુતિ, ફિલ્મી ગીતો, એક પાત્ર અભિનય, ગરબા સહિતના અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે આ પ્રસંગે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા,
મેનેજિંગ ડાયરેક્ટર સુધીર કે મલેસા, હેડ એચઆર આર કે દાસ, ગળતેશ્વર સરપંચ ડોક્ટર એન કે ડેરિયા, ગોરસ્વામી ભાઈ સહિત કંપનીનો સ્ટાફ અને કામદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, CN24 ન્યૂઝ, પ્રાંતિજ. ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજની વિદ્યાર્થિનીઓએ ગણપતિ બાપાની મૂર્તિ મૂકી ગણેશ ભગવાનની આરતી ઉતારી હતી અને આખી કોલેજમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજની વિદ્યાર્થિનીઓએ ગણપતિ બાપાની મૂર્તિ મૂકી ગણેશ ભગવાનની આરતી ઉતારી હતી અને આખી કોલેજમાં ભક્તિમયનું વાતાવરણ જોવા મળ્યું હતું. કોલેજમાં ગણપતિ બાપા મોરિયાના નારા પણ ગુંજ્યા હતા અને બાળકોએ વિવિધ કોલેજોના ગ્રાઉન્ડમાં ડીજેના તાલે ગરબે રમ્યા હતા. આયોજકમાં કોલેજના શિક્ષકગણ પણ જોડાયા હતા. દર સાલની જેમ આ સાલ પણ આ કોલેજ ખાતે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને કોલેજનું ગ્રાઉન્ડ નવરાત્રિનું ગ્રાઉન્ડ હોવાનું અનુમાન થયું હતું. કોલેજમાં વિદ્યાર્થિનીઓ અને શિક્ષકગણ તેમજ વિદ્યાર્થી પણ મન મૂકીને ગણપતિ બાપા મોરિયાના નારા લગાવી ગરબે ઘૂમ્યા હતા. જગદીશ સોની, CN24 ન્યૂઝ, દિયોદર. તો સમાચારમાં હાલ સમય તો જ, એક વિરામનો લઈ એક વિરામ. ખુલ્લામાં અને જાહેર માર્ગ ઉપર કચરો એ બીમારીનું ઘર છે, જેનાથી કમળો અને મેલેરિયા જેવા જીવલેણ રોગો ઉત્પન્ન થાય છે, જે ચેપી અને વાયરલ રોગો છે. ત્યારે આ બીમારીઓથી બચવા સરકારના સ્વચ્છ અભિયાન સાથે જોડાવો, તેમજ ભીના કચરાને ગ્રીન ડબ્બામાં અને સૂકા કચરાને બ્લુ ડબ્બામાં જ નાખો. તમારી આસપાસ સ્વચ્છતા જાળવતા રહો, ખુશ રહો, સ્વચ્છ રહો અને જોતા રહો CN24 ન્યૂઝ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો ઉપલેટામાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તથા બાળકો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. ઉપલેટા ક્રિષ્ના ગ્રુપ આયોજિત વિશ્વ સ્વરૂપ ગણેશ મહોત્સવની મહાઆરતી કરવામાં આવી હતી. આ ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી ગણેશજી સ્થાપના કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તથા બાળકો દ્વારા મહાઆરતી કરવામાં આવે છે અને ગણેશજીને આશરે 10 કિલો સૂકા મેવાનો કાજુ બદામ દ્રાક્ષનો હાર બનાવવામાં આવ્યો હતો. સાંજે આરતી અને અનેક કાર્યક્રમ કરવામાં આવે છે અને ક્રિષ્ના ગ્રુપ દ્વારા અનેક કાર્યક્રમ કરાવવામાં આવે છે, જેમાં મેડિકલ કેમ્પ, નવરાત્રી મહોત્સવ, જન્માષ્ટમી જેવા અનેક કાર્યો કરવામાં આવે છે. અમારા ક્રિષ્ના ગ્રુપ દ્વારા છેલ્લા 17 વર્ષથી આ મારા ફાધર ગોવિંદભાઈ પી સુવા દ્વારા ક્રિષ્ના ગ્રુપની સ્થાપના કરવામાં આવી અને આ ધાર્મિક ઉત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. એમાંથી ગણેશ ઉત્સવ, રથયાત્રા, નવરાત્રી એવા અનેકવિધ કાર્યક્રમો છેલ્લા 17 વર્ષથી કરવામાં આવે છે. એમાં આ ચોકમાં આ જગ્યા પર છેલ્લા 17 વર્ષથી ગણપતિ બાપાના અવનવા રૂપમાં દર્શન આપવામાં આવે છે અને દર વખતે મૂર્તિ સરસ આપવામાં આવે છે. વિપુલ ધામેચા, CN24 ન્યૂઝ, ઉપલેટા. બનાસકાંઠા જિલ્લાના લાખણી ગામે વીજ કરંટ લાગતા યુવકનું મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી હતી, તો બીજી તરફ 4 બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી હતી. લાખણીમાં આવેલી ઇન્દ્રાવાસ સોસાયટીમાં રહેતા લુણાભાઈ માધાભાઈ વજીર, જે મજૂરી કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો, પરંતુ તે પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરવા ગયો હતો અને તે સમયે અચાનક વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. યુવકને મોતને લઈ સમગ્ર લાખણી ગામમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો. મૃતકની 4 દીકરીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવતા ગામમાં માતમ છવાયો હતો. સુરેશ ગલચર, CN24 ન્યૂઝ, લાખણી. તો વાત કરીએ ધોરાજીની, તો ધોરાજી વિસ્તારની સફાઈ ફક્ત કાગળ પર જ જોવા મળી રહી છે અને શહેરમાં ગળત્યું ખાતર નિયમિતપણે ઉડાડતું હોવાની કોન્ટ્રાક્ટરોની અને તંત્રની મનમાની અમુક વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન મિશન વાતે ગાતે શરૂ કર્યું હતું અને સર્વત્ર આવકાર પણ મળ્યો હતો, ત્યારે ધોરાજીમાં પણ સ્વચ્છતાને લઈને અનેક જનજાગૃતિ અભિયાન પણ કરાયા હતા.
ત્યારે ધોરાજીમાં નગરપાલિકામાં ફરજ બજાવી ચૂકેલા એવા નિવૃત્ત કર્મચારી પોતે ફરી કર્મચારી તરીકેની ફરજ બજાવતા અને સ્વચ્છતાને લઈને તંત્રને ઘણીવાર અધિકારીઓને જાણ પણ કરેલ કે સફાઈ ફક્ત કાગળ પર જ લખાય છે. અનિયમિત ગળત્યું ખાતર ઉપાડવાની સફાઈ કામ એડે જાય છે. ગળત્યું ખાતર કોન્ટ્રાક્ટરોની મનમાનીને લીધે ખાતર ક્યાંય નિયમિતપણે ઉપડતું નથી, જેથી પ્રજા ગંદકીને રોગચાળાના ભયંકર ખતરા સામે પ્રજા ઝઝૂમી રહી છે. એક તરફ સ્વાઇન ફ્લૂના રોગે હાહાકાર મચાવ્યો છે તો ધોરાજી તાલુકામાં પણ 4 કેસ નોંધાયા છે. કોન્ટ્રાક્ટરો એ નીતિ નિયમો નેવે મૂકીને લોલમ લોલ ચાલી રહ્યું છે. કલેક્ટર સાહેબને ફરિયાદ કરી છે, ખાતર ન ઉપડવાથી મારી આખી આ સફાઈનો બધું માથે જાય છે, જેના હિસાબે મારે ઘણે ફેરે મેં લખીને દીધું છે કે સાહેબ ખાતર ન ઉપડવાથી મારે કોઈ જાતની નોકરી કરવી નથી, મને મતદાનની મળે એવો ધંધો હું કરતો નથી, અને ખાતર છે હું સફાઈ ઉપર છું અને ખાતર ગોઠવણીને કામ અમારા સેનેટરી વહીવટી અધિકારી શ્રી શૈલેષ કુમાર છે તે ગોઠવણી કરે છે. અલ્પેશ ત્રિવેદી, CN24 ન્યૂઝ, ધોરાજી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા ક્ષત્રિય સમાજ દ્વારા અણુજા પાડવામાં આવ્યા હતા, જેમાં પશુઓના રક્ષણ માટે વર્ષમાં એક વખત બળિયાદેવની બાધા રાખવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે. પ્રાંતિજ નાની ભાગોળ મોટાવાસ ખાતે રહેતા ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો દ્વારા બળિયાદેવના મંદિર ખાતે આજે વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ પોતાના પશુઓની તંદુરસ્તી માટે એક દિવસ માટે અણુજા પાડવામાં આવે છે, જેમાં પશુ દૂધનું વિતરણ કરવામાં આવતું નથી. મહિલાઓ દ્વારા કુલેર, ઘઉંના ટોડા, બુંદી જેવી પ્રસાદ લઈને નેશનલ હાઈવે 8 ઉપર આવેલ બળિયાદેવના મંદિર ખાતે જઈને બાધા પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ પરત આવી બહુચર મંદિર ખાતે ટોળાનું હવન કરવામાં આવે છે. કમાલપુર અને પ્રાંતિજ ગામના ક્ષત્રિય ભાઈઓ અણુજા પાડે છે અને અહીંયા બાધા કરે છે. આ બાધા પરિપૂર્ણ બધાની થાય છે. અતિ પ્રાચીન બળિયાદેવનું મંદિર ચમત્કારિક છે. જે લોકો અહીંયા બાધા રાખે છે એની તમામ બાધાઓ પરિપૂર્ણ થાય છે. સંજય રાવલ, CN24 ન્યૂઝ, પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 સિવિલ પાસે ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતા યુવાનને અડફેટે લઈ 10 ફૂટ ઢસડતા યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર અમદાવાદ તરફ ફૂલ ફાસ્ટ ઓવરલોડ મેટલ ભરીને જતી ટ્રકનો ચાલક બેદરકારી રીતે ટ્રક ફૂલ ફાસ્ટ હંકારી લાવી રોડ ક્રોસ કરતા યુવાનને અડફેટે લઈ તેને 10 ફૂટ સુધી ઢસડી ગયો હતો અને યુવાન ટ્રક નીચે કચડાઈ જતા તેના શરીરના માંસના લોચા રોડ ઉપર પથરાઈ ગયા હતા અને આખું શરીર કચરાઈ ગયું હતું અને તેના શરીરના બધા અંગો જુદા પડી ગયા હતા અને હાલ મૃતક યુવક કોણ છે તેની ઓળખ પણ થઈ શકી નથી. જ્યારે અકસ્માત થતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. પ્રાંતિજ પોલીસને અકસ્માત અંગેની જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક યુવાનના શરીરના બધા અંગો ભેગા કરીને છોટા હાથીમાં ભરીને પ્રાંતિજ સિવિલ ખાતે PM અર્થે મોકલી હતી અને રોડ ઉપર જામ થયેલ ટ્રાફિક હળવો કર્યો હતો અને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. સંજય રાવલ, CN24 ન્યૂઝ, પ્રાંતિજ. તો અત્યારના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.